જિલ્લા સરકારી બેંક ની બહાર લોન વાચકોની લાંબી લાઈનો જોવા મળી હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી રાજ્યના નાના વેપારીઓ, કારીગરો અને મજૂર વર્ગના ધંધા રોજગારને પુનઃ પાટા પર લાવવાના ઉદ્દેશ્યથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત 2% વાર્ષિક વ્યાજે 1,00,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। આ લોન માટે આજથી ફોર્મ વિતરણની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાં સહકારી બેંકોની બહાર લોનના ફોર્મ માટે લાંબી લાઈનો લાગી હતી। આજથી શરૂ કરીને આગામી 31 ઓગસ્ટ સુધી અરજી કરીને લાભ ઉઠાવી શકાશે, જેને લઈ સુરતની અનેક બેંકોની બહાર લોન મેળવવા ઈચ્છતા લોકોની લાઈનો લાગી હતી। આ અરજી રાજ્યની અંદાજે 1,000 જેટલી જિલ્લા સહકારી બેંકોની શાખાઓ, 1400 શહેરી સહકારી બેંક અને 7,000થી વધુ ક્રેડિટ સોસાયટી સહિત 9,000 સ્થળો પરથી કરી શકાશે, જેમાં ધોબી, નાઈ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, નાના દુકાનદાર, રિક્ષા ચાલકો જેવા લોકોને લોન આપવામાં આવશે। આ યોજના અંતર્ગત મળેલી લોનમાં પ્રથમ 6 મહિના સુધી કોઈ હપ્તો નહીં ભરવાનો રહે। આ યોજના અંતર્ગત લોન મેળવવા માટે આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, ચૂંટણી કાર્ડ, છેલ્લું લાઇટ બિલ, બેંક પાસબુકની ઝેરોક્સ કોપી, વ્યવસાયનો પુરાવો અને બાહ્યધરી પત્રની જરૂર પડશે।